नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 14.1 प्रश्न नंबर 8। एक वर्गनी समग्र सत्रनी 40 विद्यार्थियों गैरहाजरी याद नीचे कोष्टक 5 आपेली छे। विद्यार्थियों गैरहाजर दिवसों की संख्याओं मध्यक शोधवानो छे। मित्रों, मध्यक शोधवा माटे आपने ख्याल छे 3 रीत छे। प्रथम रीत प्रत्यक्ष रीत, बीजी रीत पद विचलन की रीत, त्रीजी रीत धारी लीधेल मध्यकनी रीत। अहीं कुल 40 विद्यार्थी आपेला छे, तो आ बीजी लाइन जे छे विद्यार्थीओनी संख्या, जेने संकेत में शूँ कहवाय FI, तो ये आवृत्तिओनो सरवाड़ो करिए सिग्मा FI अथवा तो एने कहवाय N। 1 ने 7 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 3 19, 19 ને 1 20, 2 ને 1 3, 3 ને 1 4। तो आ सरवाड़ा रकम में केटला आपेला छे, 40 आपेला छे, एटले अत्यार सुधी आपणे जे सरवाड़ो करेल छे ई साचो छे। मित्रों, जो सरवाड़ो साचो न होय तो रकम लखवामां भूल नथी ने एक वखत चेक करी लेवानुं। त्यारबाद मित्रों, कोईपण रीते दाखलो गणीए, कोईपण रीते एटले मध्यक शोधवानी 3 रीतमांथी त्रणेयमां जवाब केवो आवे छे समान आवतो होय छे, तो तमारे कई रीत सरळ पड़े ए शीखवा माटे त्रणेय रीते दाखलो गणवानो। ત્રીજું ખાનું કોનું આવે તો કે મધ્ય કિંમતનું, અને મધ્ય કિંમતને સંકેતમાં શું કહેવાય XI। તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત આપણે લેતા શીખીએ, અગાઉના વિડીયોમાં જોયું તે રીતે મધ્ય કિંમત કેવી રીતના આવશે, 0 વત્તા 6 અને 6 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા, 3। એ જ રીતે 6 વત્તા 10 એટલે 16, 16 ભાગ્યા 2 કરીએ એટલે 8। મિત્રો, આ એક જ દાખલો એવો છે કે જે સતત વર્ગ લંબાઈ આપેલી નથી। કેમ ખ્યાલ આવશે, તો કે પહેલો વર્ગ કયો છે, 0 થી 6, બીજો વર્ગ 6 થી 10, ત્રીજો વર્ગ 10 થી 14, આ બે અધસીમાની બાદબાકી કેટલી થાય, 6। આ બે અધસીમાની બાદબાકી કરવી તો 10માંથી 6 બાદ કરો તો 4, તો આ બંને સરખા આવતા નથી। એટલે અહીંથી આપણને ખ્યાલ આવી જાય કે આ દાખલો છે એ સતત વર્ગ લંબાઈનો નથી, એટલે જે આપણે આમાં વર્ગ લંબાઈ ઉમેરતા હતા એ રીતે દાખલો થઈ શકશે નહીં। 10 વત્તા 14 એટલે 24, 24 ભાગ્યા 2 12, 14 અને 20નો સરવાળો 34, 34 ભાગ્યા 2 કરો એટલે 17, 20 અને 28નો સરવાળો 48, 48 ભાગ્યા 2 કરો એટલે 24, 28 અને 38નો સરવાળો કરો એટલે 66, 66 ભાગ્યા 2 કરશો એટલે 33, 38 અને 40નો સરવાળો 78, 78 ભાગ્યા 2 કરીએ એટલે 39। એના પછીનું ખાનું કોનું આવશે, FI XI। તો એક રકમનો ગુણાકાર હોય તો મૌખિક આપણે ગુણાકાર કરી શકીએ, 11 ગુણ્યા 3 એટલે કેટલા આવે છે, 33, 10 ગુણ્યા 8 80। મિત્રો, આ જે રકમ લખો એ એકમના અંકની નીચે એકમનો અંક અને દશકના અંકની નીચે દશકનો અંક લખવો, એટલે સરવાળામાં તમારે ભૂલ પડે નહીં। 12 સત્તા 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તેરી 99। માનો કે આટલા મોટા ઘડિયા તમને નથી આવડતા, તો એકમના અંકનો ગુણાકાર કરીને કરવાનું કેવી રીતના, તો કે 3 તેરી 9, ફરીથી 3 તેરી 9, 39 એકુ 39। આ બધી જ લાઈન છે એનો સરવાળો, સરવાળાને સંકેતમાં કહેવાય સિગ્મા, સિગ્મા FI XI। તો સરવાળો કરીએ, 4 ને 3 7, 7 ને 8 15, 15 ને 6 21, 21 ને 9 30, 30 ને 9 39, 3, 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 8 22, 22 ને 6 28, 28 ને 9 37, 37 ને 9 46, 46 ને 3 49। એટલે આ બધા જ
एफ आई एक्स आई नो सरवाड़ो केटलो आवे छे 499। त्यारबाद मध्यक शोधवा माटे प्रत्यक्ष रीते आपणे दाखलो गणीए छीए, तो प्रत्यक्ष रीते मध्यक शोधवानुं सूत्र मध्यक संकेतमां शुं कहेवाय एक्स बार बराबर सिग्मा एफ आई एक्स आई छेदमां सिग्मा एफ आई, अथवा तो अमुक मित्रों आम पण लखे छे सिग्मा एफ आई एक्स आई छेदमां सिग्मा एफ आई एक्स आई नी जग्याए शुं लखी शकाय एन, कोई पण लखो बन्ने सूत्र साचा छे। किंमत लखीए सिग्मा एफ आई एक्स आई केटला आवे छे 499 छेदमां एन अथवा तो सिग्मा एफ आई केटला मळे छे 40। भागाकार करवो पड़शे आपणे तो किंमत मळशे मध्यक एक्स बार बराबर कोनो कोनो भागाकार करवानो थशे तो के 499/40। पॉइंट पछी बे अंक सुधी आपणे जशुं तो 40 એકા 40 9, અમુક વિદ્યાર્થી મિત્રો 4 વડે પણ ભાગાકાર કરી અને એકમનો અંકમાં 0 છે એ લખતા હોય છે, તો એ પણ તમે લખી શકો। તો ઉપરથી 9 લઈએ 4 2 8 એટલે 80, 19 વધ્યા પોઈન્ટ મૂકીને 0 લઈએ છીએ ચોકે ચોકે 16 0, ફરીથી એક 0, 4 7 28 20 શેષ વધે છે, આપણને 12 પોઈન્ટ કેટલો મળે છે 47। તો 12.47 વાક્ય સ્વરૂપે આપણે લખવું પડશે। આપણને પ્રશ્ન પૂછ્યો તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાઓનો મધ્યક શોધો, તો વ્યવસ્થિત આપણે વાક્ય લખી અને જવાબ આપણો પૂર્ણ કરીએ તો શું બનશે વાક્ય, તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક કેટલો મળે છે આપણને 12.47 મળે છે। મિત્રો આ દાખલો હવે પછીના વિડીયોમાં આપણે ગણશું, પ્રત્યક્ષ રીતે ગણેલો છે, સીધી રીત અથવા તો સાદી રીત એને કહેવાય, જ્યારે પદ વિચલનની રીત અને ધારી લીધેલ મધ્યકની રીતે પછી ગણશું। થેન્ક યુ।